એકદમ પરફેક્ટ માપ સાથે અને ખાવામાં એકદમ સોફ્ટ એવી ગુંદી આજે આપણે બનાવીશું તો એ માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવી લઈશું તો મેં અહીંયા એક કપ ચણાનો લોટ લીધેલો છે અને ત્યારબાદ એક પીંચ જેટલો અહીંયા બેકિંગ સોડા લઈ લેવાનો છે નોર્મલી આપણે જે લોટ યુઝ કરીએ છીએ એ જ લોટ લેવાનો છે ત્યારબાદ મેં અડધો કપ પાણી લઈ લીધેલું છે પાણી આપણે ધીમે ધીમે કરી અને એડ કરતું જોવાનું છે કે બેટરની અંદર લમ્સ ના રહે એ રીતે તો આ રીતે ધીમે ધીમે આપણે પાણી એડ કરી અને સતત હલાવતા રહીશું એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે જેનાથી એમની અંદર ગાંઠા ના રહે અને આપણું બેટર એકદમ સ્મૂથ બને જ્યારે પણ આપણે બુંદી બનાવીએ છીએ ત્યારે એમની અંદર જો થોડું આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું તો આપણું બેટર ખૂબ જ સરસ બનશે અને જ્યારે આપણે બુંદી બનાવીશું ત્યારે આપણી બુંદી એકદમ સોફ્ટ બનશે ત્યારબાદ આપણે પાણી નાખીને આ રીતે સતત હલાવતા રહેવાનું છે તો આ બેટરની આપણે કન્સિસ્ટન્સી છે એ આ રીતની રાખવાની છે તો એ માટે મારે અડધો કપ ઉપર ત્રણ ચમચી જેટલું પાણીની જરૂર પડી છે તો એ રીતે તમારે પાણી લેવાનું છે ત્યારબાદ ઢાંકીને આપણે રાખી મૂકીશું દસ મિનિટ માટે તો આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણે કાણાવાળી ડીશ અથવા તો તમારી પાસે જો ઝારો હોય તો એના મદદથી પણ પાડી શકો છો તો બેટર આપણે એમની ઉપર મૂકી દેવાનું છે અને ડીશને બિલકુલ હલાવવાની નથી અને આ રીતે જ આપણે પાડી લઈશું ડીશ આપણે એકદમ નીચે પણ નથી રાખવાની અને વધારે ઉપર પણ નથી રાખવાની એ રીતે જ આપણે પાડવાનું છે જો વધારે ઉપર હશે તો આપણી બુંદી છે એ પૂંછડીવાળી પડશે અને નીચે રાખીશું તો એકદમ ભેગી થઈ જશે તો આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે એમને કાઢી લઈશું અને બાકીની બીજી બેન્ચ જ્યારે બી બનાવીએ ત્યારે આ રીતે આપણે પહેલાં નીચેથી સાફ કરી લેવાનું છે નહીંકર આપણી જે પછીની બુંદી છે એ બરાબર નહીં પડે સેમ રીતે જ આપણે બાકીની બુંદી બનાવી લઈશું હવે આપણે ચાસણી બનાવી લઈએ તો ચાસણી માટે મેં અહીંયા એક કપ ખાંડ લીધેલી છે અને અડધા કપથી થોડું વધારે પાણી લીધેલું છે થ્રી ફોર્થ કપ જેટલું પાણી લઈશું આપણે અહીંયા તો જે કપથી આપણે ચણાના લોટનું માપ લીધેલું હતું એ જ કપથી આપણે ખાંડનું માપ લેવાનું છે ચાસણી આપણે એક તારવાળી નથી લેવાની માત્ર આપણી ચાસણી છે એ થોડી ચીકણી થાય એટલી જ લેવાની છે અને અહીંયા અમે ઇલાયચી પાવડર પણ એડ કરી દીધેલો હતો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણી ચાસણી બની ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો ચાસણી ગરમ હોય ત્યાં જ આપણે બુંદી એમાં એડ કરી દેવાની છે કારણ કે ચાસણી ગરમ હશે તો બુંદી ઝડપથી એબ્ઝોર્બ કરી લેશે ચાસણીને અને લગભગ પાંચથી છ કલાક માટે આપણે ઢાંકીને રાખી મૂકવાની છે જેનાથી એકદમ સરસ થઈ જશે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આખી રાત પણ ઢાંકીને રાખી શકો છો તો આપણી બુંદી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે ઉપરથી મેં થોડા બદામની કતરણ એડ કરી દીધેલી છે તો આપણી બુંદી તૈયાર